આરાધામના આંગણે અને એમાંય સુપર મામા દેવનું સાનિધ્ય હોય, અમારા અશોક બાબુનો અતિ ભાવ અતિ લાગણી, ક્યાં ક્યાંથી મામાના સેવકો વધાર્યા છે, ક્યાં ક્યાંથી ભક્તો વધાર્યા છે, અમારે સ્વામીજી મહારાજથી લઈ અને સંતો મહંતો બધાય મામાના સાનિધ્યની મલબા, અને એમાંય ભગવાનના ગુણ તો અખા ગાય સાહેબ, પણ આજનો જે ડાકડમરો કાર્યક્રમ છે, મને સ્વામીજી મહારાજે અને બાપુએ બી વાત કરી, મને કે કાળુભાઈ આમાં 50% ને કદાચ ખબર રહી છે ડાકડમરો, એમ અમુક બહારની અમુક પાર્ટી એવી આવી કે એને ખબર નહીં ડાકડમરો શું છે, પણ આ 100% બધાને ખબર પાડી દેવી છે. અમારે વાવડી જો સાફો બાંધી નાટા મારે એટલે ખરેખર બાપુ કહે કે મને માને અને મામાને માને, બાકી બીજી કંઈ એમ અંદર કોઈ ઉતરેલું છે નહીં, કાંઈ બીજી ખબર નથી એમ. એટલે ખરેખર મામાના સાનિધ્યની મલબા, ગુજરાતીમાં કક્કામાંથી બે અક્ષર માના લઈ લો તારે એક મારો ને તમારો મામો થાય, ને એમાં એમ કહેવાય આરાધામ મામા સાહેબ બેઠા હોય બાપ, કે દુઃખ પડે વિપદ પડે વહમી વેળા આવે ને મામાને યાદ કરે. અરે બાપ ઈ મામાને યાદ કરે, આંખની મલબાથી આહુડું પડે, મનની મલબા સંકલ્પ કરી લે, અને મામો ભલામણ આવી અને ભાણેજની વાર ન કરે થી મારો આરા ધામ વાળો ધૂણા વાળો મામો ન કહેવાય સાથે. એટલે ઈ મામાના સાનિધ્યની મલબા. આ બધા બીજા અહીંયા બધા છે એને ખબર છે કે આજથી 9 વર્ષ પહેલા મામાનું ટાઈટલ, ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય તો સાહેબ મામાની દિયાથી મેં પહેલું વહેલું મામાનું ગીત ગાયેલું, પછી બધાએ મામાના ગીત અત્યારે બધાએ ગાય છે, પણ પહેલું વહેલું ગીત મેં ગાયેલું સાહેબ મામાનું. અને એવા પછી આરાધામવાળા મામા હોય તોય, ભલે ગોંડલવાળા મામા હોય તોય, ભલે મોરબીવાળા મામા હોય તોય, ભલે રાજકોટવાળા મામા હોય તોય, ભલે શિહોરવાળા મામા હોય, ભાવનગરવાળા મામા હોય, પણ મામાનું ગીત સાહેબ એની દિયાથી મારા કંઠેથી ગવાણેલું વાસથી 9 વર્ષ પહેલાં સીડી ડીવીડીમાં, અને ઈ મામાના જ આપણે આનંદ કરાવો 100%, ઈ વાત ફાઈનલ છે. અને આજ મેં અમારે વાવડીને બધાએ ગેરંટી મારી, બધા કલાકારો એક બાજુ ને એક બાજુ, મેં કાલિયા એકલા, એ બધાએ ભેગા કરીને જાય એટલે આજ મારે એકલા કરી દેવાના, ઈ વાત ફાઈનલ છે. આજે કોઈ આમાં એવો દાવો નથી, પણ મામાનો એક મને વિશ્વાસ એવો સાહેબ કે સાહેબ એનું ગીત જો મેં ગાયું હોય ને મારું માર્કેટમાં નામ બનાવી દીધું એક જ ગીતમાં, હરિદ્વાર ઉત્તરાખંડ તો આનંદ ઉત્તરાખંડ ને હું, પણ ન્યાય સાંભળતા હોય તો પછી આજ તો હું મારી કાઠિયાવાડમાં બેઠો હોય સાહેબ, હે, અને આજ એના આંગણે બેઠો હોય સાહેબ, હે, આરાધામ મારો ધૂણાવાળો મામો. એટલે સાહેબ આજ 100% આનંદ કરવો વાત હૃદયના ભાવથી, અમારા સ્વામીજી મહારાજનો પણ એવો અતિ ભાવ અતિ લાગણી, એટલે એને પણ આજ આનંદ કરાવી દો એ વાત 100%. જોકે દિવસે ભગવાનનો જન્મ થયો છે આપણે ભાઈ વગતા કાળિયા ઠાકરનો, નંદભાઈઓ આજ સાહેબ કાયમના માટે તો ગોકુળના આંગણે થાય, પણ આજ આપણા આરાધામમાં થયો છે સાહેબ, એકવાર એ બદલ તાળી પાડો બસ જોરદાર. વક્તા એવા અમારે શ્રી શ્રી યજ્ઞેશભાઈ ઓઝા, રમેશભાઈ ભત્રીજા, એટલે ખરેખર મજા કરવી છે આજ તો બધાએ રેમા છે, અને રાત્રે એવો આનંદ કરવાનો છે, પણ પહેલાં એવી જોરદાર જય બોલવી, અંતરના ભાવથી કરે હાંકલો તો ઢીંગલો શિથરા ચણો પણ ધૂધે, હૃદયના ભાવથી પેટ પૂરણ બે ભૂજા કેતા પ્યાર કરી, અને એવી જોરદાર મામા સાહેબના સાનિધ્યની મલપા, ધૂણાવાળા સાહેબ, આરાધામવાળા સાહેબ, અને સુપરના આંગણે મામા સરકારના સાનિધ્યની મલપા, એવી જોરદાર જય બોલવી અંતરના ભાવથી, હૃદયના ભાવથી પેટ પૂરણ બે ભૂજા કેતા પ્યાર કરી, અને એવી જોરદાર મામા સાહેબની જય બોલીશ બાપ, કારણ કે અંતરના ભાવથી કરે હાંકલો તો ઢીંગલો શિથરા થણો પણ ધૂજે, હૃદયના ભાવથી પેટ પૂરણ બે ભૂજા કેતા બે હાથેદર કરી, અને એવી જોરદાર જય બોલી છે, અંતરના ભાવથી જય નો બોલે, પેટ પૂરણ જય નો બોલે, દિલથી હૃદયથી જય નો બોલે, શરમ રાખીને જય બોલે, તો અહીંથી મુંબઈ સુધી ગાય માતાજી કપાન જે પાપ લાગે છેલ્લું વાંકી યાદ રાખજો બા. આજ મામાના સાહેબની મલપા, એના સરકારના સાનિધ્યની મલપા,
એના ધૂણાના આશરે બિલકુલ હૃદયના ભાવથી શરમ વિનાની જાય હો મારા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો એવી જોરદાર જાય બોલ્યું છે બાપ બે ભૂજા કહેતા બેઠા થઈ કરીને તમામ મારી સામે બેઠેલા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બાપ બોલ શ્રી મામા દેવની જય ખોડિયાર માત કી જય મોગલ માત કી જય બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય સ્વામીજી મહારાજ ની જય સર્વશક્તિ દેવની જય રામચંદ્ર ભગવાન ની જય ભગવાન ભોળિયાનાથ ની જય પવન સુત હનુમાનજી બાપુના સેવકો મામાના સેવકો આ બધા સેવકોને એકવાર જોરદાર તાળી થઈ જાઓ જોરદાર તાળી પાડજો બાપ બાબા અહીંયા આવેલા તમામ સાધુ સંતો ક્યાં ક્યાંથી મહંતો આ બધારા સાહેબ આ બધા સંતોને એકવાર જોરદાર તાળી થઈ ધન્યવાદ ધન્યવાદ અહીંયા આવેલા તમામ મામાના સાનિધ્યની મલપા આપણા મહેમાન નહીં હો બાપુના મહેમાન નહીં મામાના મહેમાન બની જે આવેલા છે આ બધાને ઓફિસે મળવા જવું હોય સાહેબ એક એક કલાક બહાર ઊભા રહી ત્યારે આપણને મળવાનો મોકો પડે એ પોતાનો સમય કાઢી અને મામાના સાનિધ્યની મલબા બધાય મહેમાનો જે આવ્યા છે કિંમતી પોતાનો સમય લઈ આ બધાય મહેમાનોને એકવાર જોરદાર તાળી થાય બાબા મામાના તમામ સ્વયંસેવકો કથાના આયોજનમાં સાહેબ ઊભા પગે ને ઊભા પગે અને એથી ઊભા પગે ન રહે ઝોલું જો આવી જાય તો અમારા બાપુને અશોક બાપુને ભાળી જાય તરત ઝોલું વહી જાય એવા બધા સેવકોને એકવાર જોરદાર તાળી જોરદાર તાળી મામોજ વાહ અમારા શ્યામળા સાઉન્ડ ધન્યવાદ ધન્યવાદ એમના ઓપરેટર આ તો કોનું નામ લઉં કોનું ન લઉં શ્યામ સાઉન્ડ સોનલ સાઉન્ડ શ્યામળા સાઉન્ડ આ બધા સાઉન્ડના ઓપરેટરને એકવાર જોરદાર તાળી ધન્યવાદ ધન્યવાદ વામોજ અહીં જેને દિવસે આપણને આનંદ કરાવે એવા વક્તાશ્રી વાહ વાહ અમારે રમેશભાઈ ઓઝા એમના ભત્રીજા સાહેબ આજ ભગવાનનો આ જે જન્મ થયો છે મામા સાહેબના સાનિધ્યની મલબા આ રાત ધામને આંગણે મારો ને તમારો ઠાકરનો આજ જન્મ થયો હોય બાપ મારા ને તમારા આંગણે સુખપર ગામને આંગણે મામા સાહેબને આંગણે આજ કાળિયા ઠાકરનો જન્મ થયો હોય કથાના પ્રસંગની મલબા એવા એમ કહેવાય યજ્ઞેશભાઈ યોજાને એકવાર જોરદાર તાળી ધન્યવાદ ધન્યવાદ વામાસ
એવા દિવસે આપણને રસપાન કરાવવાની, જે મેં હમણાં જ વાત કરી કે આજ કાળિયા ઠાકરનો જન્મ થયો છે બાપ આરાધામને આંગણે, એવા અમારે અગ્નેશભાઈ ઉજાને એકવાર જોરદાર તાળી, જોરદાર તાળી, ધન્યવાદ ધન્યવાદ. વાહ વાહ, આપણા આરાધામના બાપુ એવા અમારે અશોક બાપુ, વાહ વાહ, એમને પણ એકવાર જોરદાર તાળી, જોરદાર તાળી, વાહ. ખરેખર આજ આનંદ, આજ ઉસરંગ, આજ સખી સલોના, ને આજ અમારા આરાધામને આંગણે કંસન વર્ષ્યા મેં બાપે, એટલે આજ એવો આનંદ છે બાપ. અને એવો આનંદ પણ માન્યો એવો હો બાપ, આહા કેવો આનંદ થયો છે આજ. અને આપણે રાત્રેના કાર્યક્રમમાં એવો જ આનંદ માણવો છે. ડાકડમરો કાર્યક્રમ ભક્તિરસ ડાયરો, માન દીકરો બહેન સાંભળી શકે, ભાઈ બહેન બહેન સાંભળી શકે, સગા વાલા કુટુંબ પરિવાર તમામ બેહી અને કાર્યક્રમમાં માણી શકે એવો ભક્તિરસ ડાયરો ડાકડમરોનો, એવા કાર્યક્રમે પણ માણવો છે આપણે હૃદયના ભાવથી. ધન્યવાદ ધન્યવાદ બધા. અમારા રામભાઈ રાવળના દીકરા અને ભરતભાઈ રાવળના દીકરા અશ્વિનભાઈ અહીં વધાર્યા છે, એમને પણ એકવાર જોરદાર તાળી, જોરદાર તાળી. મામા અને એવા મામાને આપણે યાદ કરતા હોઈ, સંતવાણીનો કાર્યક્રમ હોય તો ગૌરીપુત્ર ગણેશને બોલાવવા માટે, બહેરવા માટે એ આખું ભજન ગાવું પડે છે. દાગડમરો કાર્યક્રમ ભક્તિરસ ડાયરો હોય એટલા માટે ગજાનન મહારાજ ગૌરીપુત્ર ગણેશના બે થી ત્રણ દુહા ગાય, અને એવા એમ કહેવાય ગૌરીપુત્ર ગણેશને આપણે અહીંયા રીઝવી અને બિહારી દઈ કે આજ મનન તમને સાહેબ આનંદ આવી જાય, જ્યાં સુધી કાર્યક્રમનો દોર ચાલુ રહે ત્યાં સુધી એક ધારો આનંદ આવે, એવા ગૌરીપુત્ર ગણેશને યાદ કરી
આપણે મામાની યાદ કરી પણ કેવી માં મારી શાંતિ કરણ જગ ભરણ ધામ વાળો સરકાર મામાની યાદ કરતા પણ કેવા મામા કેવા
मामा तमने नमन करे हर ले तमने नमे से मोटाई भो ગોંડલ વાળા મામા હોય, રાજકોટ વાળા મામા હોય, મોરબી ની માલપા પુનિયા મામા થઈ ગયા મછોયા યારે ઈ મામા હોય, સિહોર ની માલપા લીમડા વાળા મામા, જે મેં વાત કરી આજથી 9 વર્ષ પહેલા મામાનું ગીત મેં ગાયેલું સીડી ડીવીડીમાં, અને એક જ ગીતમાં ભાઈ એક ગીતમાં મારો મેળ પડી ગયો. આ બધાને ખબર છે કે એક ગીતમાં કોઈ વિસ્તાર એવો નહીં હોય કે મામાએ મને નહીં દેખાડ્યો હોય, અને એવા મામાને આપણે યાદ કરતા હોઈ. પણ મામાની થોડીક વાત પુરાણમાંથી કાંઈક મેં સાંભળ્યું છે, આપણને ખબર ન હોય પણ કોકની આગળથી સાંભળી તો જાણવા મળે. લ્યો આજ મેં દિવસે વડોદરાથી કાર્યક્રમ કરીને આવ્યો, સવારમાં 9 વાગે કથા ચાલુ હતી બાપુની, આખો દિવસ 1 વાગ્યા સુધી કથા જોઈ, અને પછી રાસ્તો જોયો. તમને કહું, મને અમારા બાપુનો વ્યામ પીડ્યો. મેં કીધા આ બાપુ ક્યાંક આ સટકી નો જાય તારું, કારણ કે આજ ભગવાનનો જન્મ હતો સાહેબ હે આરા ધામના આંગણે. અને એમાંય આવા સારા વક્તાનો સથવારો હોય બાપુની સાથે, વળી પાછું સંગીત એટલું છે, હા તમને મજા આવે છે આમ સાંભળવાની મજા આવે, ગાય સોપાઈ બોલે તોય પણ મજા આવે, કોઈ લોકગીત વચ્ચે ગાઈ નાખ્યું હોય તોય પણ મજા આવી જાય છે. એટલે એવા સારા વક્તાનો પણ આ સથવારો છે બાપ, આપણા આરાધામના આંગણે. આ બધું હું તમે કાંઈ ન કરી શકી બાપ, એની કાંઈક ઈચ્છા હોય અને એની કાંઈક પ્રમ કૃપા હોય તો જ થાય, બાકી હું તમે શું કરી શકીએ સાહેબ.